नमस्कार मित्रों, हूँ मोणश्रम उल्लेख। आजनो विषय वेद स्पर्धात्मक परीक्षा में पूछवामां आवता गुजराती साहित्यना प्रश्नों, एनी अंदर आपणे भाग छ प्रश्न नंबर 251 थी 300 प्रश्न जोईए। प्रश्न 301, माँ बाप ने भूलशो नहीं भजननी रचना कोणे करी हती? जवाब, संत पुनित महाराज। प्रश्न 302, सौ प्रथम गुजराती भाषा एवो शब्द प्रयोग कया कविए कर्यो छे? जवाब, प्रेमानंद। प्रश्न 303, सुप्रसिद्ध साहित्यकार रमनलाल नीलकंठे गुजरातना नाम परथी कई राष्ट्रीय संस्था स्थापी हती? जवाब, गुजरात सभा। प्रश्न 304, हेमचंद्राचार्यना प्रसिद्ध ग्रंथ सिद्ध हेम शब्दानुशासन सिवाय अन्य बे कृतिओ कई छे? जवाब, काव्यानुशासन अने छंदोनुशासन। प्रश्न 305, स्वामी आनंदनुं मूळ नाम शुं छे? जवाब, हिम्मतलाल रामचंद्र दवे। प्रश्न 306, रंग अवधूत महाराजनुं मूळ नाम शुं हतुं? जवाब, पांडुरंग विठला वडामे। प्रश्न 307, मने ए जोईने हसवुं हजारो वार आवे छे, प्रभु तारा बनावेला आजे तमने बनावे छे, प्रस्तुत पंक्ति कया गजलकारनी छे? जवाब, हरजी लवजी दामाणी। प्रश्न 308, ब्रह्म सत्य जगत मिथ्या आ केवलाद्वैतना सिद्धांतनु प्रतिपादन करनार कवि कोण छे? जवाब, ज्ञानी कवि अखो। प्रश्न 309, नरसिंहना मोटा भागना पदों कया छंदमां रचायेला छे? जवाब, झूर्णा छंद। प्रश्न 310, गुजराती साहित्यने देशाभिमान अने वतन प्रेमना सौ प्रथम काव्यो कोणे आप्या? जवाब, कवि नर्मद। प्रश्न 311, काका साहेब कालेलकरनी मातृभाषा कई हती? जवाब, मराठी। 312, अमदावाद शहर मध्ये मुस्लिम साहित्यने साचवी कई लाइब्रेरी आवेली छे? जवाब, पीर मोहम्मद शाह लाइब्रेरी। प्रश्न 313, गुजराती साहित्यनी प्रथम ऐतिहासिक नवलकथा कई छे? जवाब, करण घेलो। प्रश्न 314, द्विरेफ उपनामथी ओळखाता गुजराती साहित्यकारनું નામ જણાવો? જવાબ, રામનારાયણ વી પાઠક। પ્રશ્ન 315, ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ દર્શક ના કયા ગ્રંથમાં સજવાયેલો છે? જવાબ, આપણો વારસો ને વૈભવ। પ્રશ્ન 316, રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? જવાબ, ઉત્તમ વ્યવહારજ્ઞ। 317, રાજસહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ, નરસિંહ મહેતા। પ્રશ્ન 318, અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જવાબ, જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા। પ્રશ્ન 319, ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? જવાબ, ફૂલછાપ। પ્રશ્ન 320, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે? જવાબ, નરસિંહરાવ દિવેટિયા। પ્રશ્ન 321, ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? જવાબ, સોશિયલ એન્ડ લિટરેરી એસોસિએશન। પ્રશ્ન 322, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જેવા જાણીતા ગીતના રચયિતા કોણ છે? જવાબ, હરીન્દ્ર દવે। પ્રશ્ન 323, મુછાળી માના નામે કયા બાળ વાર્તાકાર પ્રખ્યાત થયેલા? જવાબ, ગીજુભાઈ બધેકા। પ્રશ્ન 324, મનુભાઈ પંચોળી દર્શકની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયેલા છે? જવાબ, બંદીઘર। પ્રશ્ન 325, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? જવાબ, નરસિંહ મહેતા। પ્રશ્ન 326, રાયનો પર્વતના લેખક કોણ છે? જવાબ, રમણલાલ નીલ। 327, સુંદરમનું મૂળ નામ જણાવો? જવાબ, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર। પ્રશ્ન 328, ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? જવાબ, કુમાર। પ્રશ્ન 329, ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? જવાબ, વિનોદિની નીલકંઠ। પ્રશ્ન 330,
रूढ़िचुस्तों पर कटाक्ष करती रमणलाल नीलकंठनी कथानु नाम शुं छे? जवाब भद्रमभद्र। प्रश्न 331। भारेलो अग्नि अने दिव्य चक्षु जेवी कलात्मक नवलकथाना लेखक कोण छे? जवाब रमणलाल व देसाई। 32। रणजीतराम स्वर्णचंद्रक सौ प्रथम कया साहित्यकारने प्राप्त थयो हतो? जवाब झवेरचंद मेघाणी। प्रश्न 333। हेमचंद्राचार्यना कया ग्रंथमां अपभ्रंश दुहा जोवा मळे छे? जवाब सिद्धहेम शब्दानुशासन। प्रश्न 334। गुजरातमां देहदानની शरूआत क्या प्रसिद्ध साहित्यकार द्वारा थई? जवाब नानाभाई भट्ट। प्रश्न 335। खोबो भरीने अमे એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા ગીતના લેખક કોણ છે? જવાબ જગદીશ જોશી। 336। કવિ સુંદરમનું મૂળ નામ શું છે? જવાબ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર। પ્રશ્ન 337। 1826માં પહેલી વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાના સૌપ્રથમ શિક્ષક કોણ હતા? જવાબ દુર્ગારામ મહેતા। પ્રશ્ન 338। કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ નિશિત। પ્રશ્ન 339। નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ભક્તિયુગ। પ્રશ્ન 340। ભવાઈના આદ્ય પિતા અસાય ઠાકર કઈ સદીમાં થઈ ગયા? જવાબ 15મી સદી। પ્રશ્ન 341। સમાજ સુધારક મહેપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી? જવાબ સાસુવહુની લડાઈ। પ્રશ્ન 342। નરસિંહ અને મીરા માટે ખરા ઇલમી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? જવાબ કવિ કલાપી। પ્રશ્ન 343। કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા? જવાબ લાલાજી। પ્રશ્ન 344। સાસુવહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? જવાબ મહીપતરામ રૂપરામ નીલકંઠ। પ્રશ્ન 345। રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? જવાબ મૃચ્છકટિકમ। પ્રશ્ન 346। ફરીદ મોહમ્મદ ગુલાબ નબી મંસૂરીનું ઉપનામ જણાવો? જવાબ આદિલ। પ્રશ્ન 347। ભાલણે આખ્યાન સંજ્ઞા સૌ પ્રથમ વાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? જવાબ નળાખ્યાન। પ્રશ્ન 348। મધ્યકાલીન કવિ નાકર ક્યાંના વતની હતા? જવાબ વડોદરા। પ્રશ્ન 349। પ્રેમાનંદની મામેરુ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? જવાબ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે। પ્રશ્ન 350। નર્મદની કાવ્ય ભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? જવાબ કવિ વર્જવર્થ। હવે પછી મિત્રો ગુજરાતી સાહિત્યના પ્રશ્ન 351 થી પ્રશ્ન 400 ભાગ આપણે 7માં જોઈશું। આભાર મિત્રો।